સુમિરાબેન, આટલા સમયમાં જયારે આપણે ઘરે હતા અને બહાર ક્યાંય નહોતા જઈ શકતા ને, ત્યારે સૌથી વધારે મેં મિસ કર્યું છે મારી ચાટ. મારી તો એવી ટેવ જ હતી કે અઠવાડિયે 10 દિવસે એક વાર જ્યાંની મને ચાટ ને રગડા પેટીસ ને પાણીપુરી ને બધું ભાવતું હોય ત્યાં વિઝિટ કરવાની જ. પણ આ 4 મહિના તો એટલા બંધન જેવું થઈ ગયા કે બધું જ મિસ કર્યું. રાઈટ. પણ મિત્તલ, એમાં એક વસ્તુ એટલી સારી થઈ કે ઘરે હવે બહુ સરસ બધા બનાવતા થઈ ગયા અને હું પણ એવરી વીક એક ચાટ બનાવતી જ હતી. શું વાત! બધા માટે ની મારા માટે. તો આજે પણ આ રસોડી કઈક ચટપટું થઈ જાય. હા, આજે એક સરસ ચાટ બતાવવાની છું, કટોરી ચાટ, અને એ પણ સ્પેશિયલી બહાર જેવી. કદાચ એનથી પણ સારી. એનથી પણ સારી. ઓકે, તો ચટપટી ચાટ નું આકર્ષણ આપણને સૌને હોય છે, તો આજે એવી જ વાનગીઓ બનવાની છે. શરૂ કરીએ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય શ્રીહરિ રેડી ટુ કુક મસાલા અને સીઝન્સ ટી. તો સુવિરાબેન, સૌથી પહેલા આપણે કટોરી ચાટ લઈએ છીએ, રાઈટ? અને કઈ ફ્લેવર લીધી છે તો એની અંદર? અમે છોલે બટાકા ને ચાટ મસાલો જે નાખીને એક ટેંગી બને એ ફ્લેવર ની કરીએ છીએ. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે કટોરી માટે લોટ બાંધીશું. કટોરી બહુ જ બધી રીતે બનતી હોય અને આજે જે હું એક કટોરી બતાવવાની છું એ થોડીક ડિફરન્ટ છે. આપણે એને એવી રીતની બનાવીએ છીએ જેમાંથી પાણીપુરી બનતી હોય ને એ રીતે બતાવું છું. અરે વાહ, એટલે બંને પર્પસ સોલ્વ થઈ જાય. હા, પાણીપુરી ફૂલેલી હોય પણ આપણે જે પાપડી ચાટમાં કે ફૂલ્યા વગરની પૂરી હોય એ ટાઈપની કટોરી બનશે. બરાબર છે. અડધો કપ જેટલો રવો લઈએ છે. બરાબર. અને એની સામે અડધી વાડકી મેંદો લઈએ છે. અચ્છા, જેટલો રવો હોય એનું અડધું. એનું અડધું. હા, એમાં લગભગ 1 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને ચપટી બેકિંગ પાવડર નાખીશું. અચ્છા. અને પિન્ચ ઓફ સોલ્ટ એટલે 1 ચપટી મીઠું નાખીશું. બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું. થોડુંક થોડુંક પાણી વાપરી અને લોટ બાંધીશું. રવો છે એની અંદર એટલે રવો ઘણું બધું પાણી એબ્સોર્બ કરી લેશે, પી જતું હોય છે અને ફૂલશે પણ ખરો, એટલે જરૂર કરતા સહેજ ઢીલો લોટ આપણે બાંધવાનો છે. એટલે કેવો, પૂરી જેવો બાંધવાનો? હા, જ્યારે ફૂલી જાય રવો અને 10 મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો છે ત્યારે ઓલમોસ્ટ પૂરી જેવો આપણે કહી શકાય લોટ. ઓકે, વણવું ફાવે ને એવો. આ રીતે એને પાણી સેજ છાંટી અને 10-1 મિનિટનો રેસ્ટ આપીશું અને પછી એને ફરી મસળીશું. બરાબર. જ્યાં સુધી લોટને રેસ્ટ આપી રહ્યા છે ત્યાં સુધી એનું સ્ટફિંગ રેડી કરી દઈએ. ઓકે. 1 કપ જેટલા છોલે લીધા છે જેને 3-4 કલાક પલાળી અને સહેજ મીઠું નાખી અને કુકરમાં બાફી લીધા છે. બરાબર. 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટા લઈશું. અચ્છા. એનો જો પાણી હોય કે રસો હોય એ નિતારીને લઈશું. અચ્છા. ડુંગળી છે ઝીણી સમારેલી 2 ચમચી જેટલી લઈશું. 1 મરચું છે જેને ઝીણું સમાર્યું છે. બટાકા છે ઝીણા સમારેલા, 1 નાની સાઈઝનું બટેકું લીધું છે. ઓકે. કોથમીર, મરચા અને ફુદીનો અને એમાં આદું ને બધું નાખેલું એવી આ ચટણી છે એ લગભગ આપણે 1 ચમચી લઈશું. અચ્છા. આ દરેક વસ્તુ એવી છે કે આપણી રીતે એને સહેજ ઓછી વધારે કરી શકીએ. ઓકે. લાલ લસણની ચટણી છે એ પણ 1 ચમચી લઈશું. ઓકે. એટલે આપણે સ્ટફિંગમાં ચટણીઓ નાખી દઈએ. હા. ઓકે. હા, મીઠી ચટણી છે. બધી ચટણીની જે કન્સિસ્ટન્સી છે એ થોડી થીક રાખવાની છે જેથી છોલે અને બટેકાને ઉપર એનું એક કોટિંગ થઈ જાય. બરાબર છે. ઓકે. પાતળી નહીં કરવાની. પાતળી નહીં કરવાની. રાઈટ. 1-1.5 ચમચી જેટલી મીઠી ચટણી લઈશું. હા. શેકેલું જીરું છે. રાઈટ. એ લગભગ 1/2 થી 1.25 ચમચી જેટલું લઈશું. ચાટ મસાલો છે. યસ. 1/2 ચમચી. લાલ મરચું છે. યસ. 1/2 ચમચી. મીઠું
અડધી ચમચી, લીંબુનો રસ છે એ લગભગ એક ચમચી. ઓકે, બધું જ મિક્સ કરી દઈશું. યસ. તો સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને એને પણ 5-10 મિનિટ રેસ્ટ આપવાનો છે જેથી મસાલા એની ઉપર સરખા ચડી જાય. ઓકે. હવે લોટ આપણે ચેક કરી લઈએ કે સરખો પલળી ગયો છે. જરૂર પડે તો આ લેવલે થોડું પાણી એડ કરી શકાય. અચ્છા. હા, કારણ કે રવો કેટલું પાણી પીશે એ જ્યારે લોટ બાંધી અને રેસ્ટ આપી ત્યારે જ ખબર પડતી હોય. ઓકે. હા, એને સહેજ મસળી દેવાનો છે. જ્યારે આવો હાથમાં ચોંટતો બંધ થઈ જાય એટલી વાર એને મસળવાનો છે. અચ્છા, એટલે એ સરસ કુણાઈ ગયો. કુણાઈ ગયો. હા, બરાબર. સહેજ તેલ વાળો કરી એને કેળવી લઈશું. અચ્છા, લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એના લુવા કરી દઈશું. ઓકે. સહેજ અટામણ લઈ અને પછી એને મોટી પૂરી વણીશું. ઓકે. રવો હોય એટલે ધાર તો એની તૂટશે જ, પણ બને એટલી આપણે એને કવર કરીશું. ઓકે. અને પાતળી વણવાની. હા, પાતળી વણવાની. અચ્છા, આમાંથી આપણે ચાટ પૂરી માટેની પૂરી કરી શકીએ? હા, એમાંથી થઈ જાય ને. ઓકે. પ્રિક કરી લઈશું જેથી ફૂલે નહીં. હવે કોઈ પણ કટર આપણી પાસે હોય અને જે પ્રકારનો મોલ્ડ હોય એ પ્રકારની એની સાઈઝ લેવાની. આપણે લગભગ આ સાઈઝ જોઈએ છે એટલે એના રાઉન્ડ્સ કાપી લઈશું. અચ્છા, આ રીતે એના રાઉન્ડ્સ કટ કરી લઈશું. અને કોઈ પણ મોલ્ડ ના હોય તો છેવટે ગ્લાસ તો હોય જ આપણે. હા હા, એટલે જ એવું બતાવ્યું છે કે હેન્ડી વસ્તુથી થઈ જાય. યસ. વધારાનું એનું જે હોય એ બધું કાઢી લઈશું. ઓકે. હવે જેવા આપણને મોલ્ડ ગમતા હોય, મેં થોડા આવા લંબગોળ મોલ્ડ પસંદ કર્યા છે. હા, એની બહારની તરફ. અચ્છા, બહારની તરફ. બહારની તરફ એને આ રીતે ચોંટાડી દેવાનું છે. ઓકે, તો કઈ લગાવવાનું નહીં? ના, કઈ જરૂર નથી. કણેક જો તમારી પ્રોપર બંધાઈ હશે તો એ સરસ આની ઉપર ચોંટી જ જશે. બરાબર. આ રીતે એને વાળી અને જે વધારાનું હોય એ કટ કરી દઈશું. ઓકે. આ એક રેડી થયું, એ રીતે બીજા પણ કરી લઈશું. ઓકે. આ રીતે બધી જ કટોરી આપણે તૈયાર કરી લીધી છે અને જો વધારે કરવું હોય તો આપણે બે સેટ પણ આપણે રાખી શકીએ કે એક જ્યાં સુધી તળ આવે ત્યાં સુધી બીજા પર પૂરી ભરવાનું કામ કરી શકીએ. તેલ ગરમ થઈ ગયું છે. આ આખી જ પાઇલ એની અંદર આપણે મૂકી દેવાની. આખી આખી જ. એની જાતે છૂટું પડી જશે. હા, તાપ કેવો રાખીશું? શરૂઆતમાં જ્યાં સુધી તેલ સરખું ગરમ ના થયું હોય અથવા હોય ત્યાં સુધી તો ફૂલ, પણ પછી મીડિયમ કરી દેવાનો. અચ્છા, અને કટોરી તો એકદમ ક્રિસ્પી જ તળવાની. હા, તળાયું એટલે છૂટું પડી ગયું એને જાતે. ચેક કરવાનું નીચેનું જે વચ્ચેનું પડ હોય એ લાલ થાય પછી સમજવાનું કે તળાઈ ગઈ છે. બરાબર છે. કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું. ઠંડી થવા દઈશું, પછી મોલ્ડ એમાંથી છૂટું પડશે. ઓકે. મોલ્ડ માંથી આપણે કટોરી છૂટી કરી દીધી અને હવે સ્ટફિંગ ભરી દઈએ. એકવાર એને ફરી હલાવી લઈશું. હવે એક એક કટોરી હાથમાં લઈ અને એમાં ભરીશું સ્ટફિંગ. ઓકે. થોડીક સેવ એમાં ભભરાવીશું. યસ.
દાડમ મૂકીશું. કોથમીર છે, ગાર્નિશ કરીશું. સર્વિંગમાં લઈ લઈશું. તો કટોરી ચાટ તૈયાર છે, ચટપટી ચાટ. કટોરી ચાટ બનાવવા માટે જોઈશે, કટોરી બનાવવા માટે રવો એક નાની વાટકી, મેંદો અડધી વાટકી, તેલ એક ચમચી, બેકિંગ પાવડર ચપટી, મીઠું ચપટી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા છોલે એક કપ, સમારેલા ટામેટા બે ચમચી, સમારેલી ડુંગળી બે ચમચી, સમારેલા લીલા મરચા એક નંગ, બાફીને સમારેલા બટાકા પા કપ, કોથમીરની ચટણી એક ચમચી, લસણની ચટણી એક ચમચી, ખજૂર આમોળિયાની ચટણી એક ચમચી, શેકેલા જીરાનો ભૂક્કો અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ એક ચમચી. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે સેવ, દાડમ અને કોથમીર. સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી, ગળી ચટણી અને લસણની ચટણી. કટોરી ચાટ બનાવવાની રીત. કટોરી બનાવવા માટે એક બાઉલમાં રવો, મેંદો, તેલ, બેકિંગ પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. લોટને 10-1 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા છોલે, ટામેટા, ડુંગળી, લીલા મરચા, બટાકા, લીલી ચટણી, લસણની ચટણી, ગળી ચટણી, શેકેલું જીરું, ચાટ મસાલો, લાલ મરચું, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. પૂરણને પણ 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે બાંધેલા લોટને તેલ ઉમેરીને કેળવી લો. લોટમાંથી લુવા કરી તેની મોટી રોટલી વણી લો. હવે આ રોટલી પર કાંટા ચમચીથી કાણા પાડી લો. ત્યારબાદ તેને પૂરીનો આકાર આપી કટ કરી લો. હવે આ પૂરીને કટોરી ઉપર લગાવી ગરમ કરેલા તેલમાં આછા બદામી રંગની તળી લો. કટોરી તળાઈ જાય એટલે તેને ઠંડી કરી છૂટી કરી લો. હવે કટોરીમાં બનાવેલું પૂરણ ભરી સેવ, દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચટપટી કટોરી ચાટ. સુમીરાબેન, એટલી ટેસ્ટી ચટાકેદાર ચાટ તમે બનાવી રહે કે મારા ભાગમાં જ નહીં આવી. ખાલી બે જ કટોરી ખાધી મેં, બોલો. હવે આપણે એક બીજી ચાટ બનાવીશું. હા, ઓકે. કઈ ચાટ બનાવીશું? આજે આપણે બનાવીશું આલુ ટિક્કી વિથ મકાઈ રગડા, એટલે કોર્ન રગડા. અચ્છા, ઓકે. એટલે મકાઈનો રગડો બનશે અને એમાં આલુ ટિક્કી. આલુ ટિક્કી, અરે વાહ, આ બી કંઈક નવું છે. સ્ટાર્ટ કરીએ? ચોક્કસ. સૌથી પહેલા આલુ ટિક્કીનું આપણે તૈયાર કરીએ. ઓકે. બાફેલા બટાકા લઈશું, એને મેશ કરી લઈશું. મીઠું નાખીશું એની અંદર સ્વાદ પ્રમાણે, અને એક જરાક ચપટી હળદર, બહુ જ ઓછી. બ્રેડ ક્રમ્સ છે એ લગભગ આપણે 2-3 ચમચી જેટલા લઈશું. ઓકે. ડ્રાય લઈએ છે? ડ્રાય. એને બટાકા કેટલા કઠણ બાફેલા છે એની ઉપર બ્રેડ ક્રમ્સ કેટલા લેવા એ નક્કી થતું હોય છે. જો બહુ જ ઢીલા થઈ ગયા હોય તો બ્રેડ ક્રમ્સ થોડા વધારે જાય, અને નહીતર થોડા ઓછા પણ ચાલે. હા, બરાબર. 2 ચમચી જેટલા અત્યારે લઈએ છીએ. મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આમાંથી ટિક્કી વાળી લઈશું બટાકામાંથી. જે સાઈઝ આપણને ગમતી હોય એ પ્રમાણેની સાઈઝ કરીશું. બ્રેડ ક્રમ્સમાં એને રગદોળીશું અને સહેજ હાથથી દબાવી દઈશું. અને આમાં આપણે સ્ટફિંગ પણ કરી શકીએ ને, તો એમનેમ પણ ખવાય. હા, એ પેટીસ બનાવી હોય તો આપણે સ્ટફિંગ કરીને કરી શકીએ. ઓકે. ટિક્કી વળાઈ ગઈ છે. હવે એને શેલો ફ્રાય કરવા માટે એક નોનસ્ટિક પેનમાં આપણે થોડુંક તેલ મૂકીશું. ઓકે. 3-4 ચમચી જેટલું તેલ મૂકીશું અને એને ચારે બાજુ થોડું ફેલાવી દઈશું. યસ.
છૂટી છૂટી બધી જ ટીકી ગોઠવી દઈશું. ઓકે, આ રીતે તેલને ચારે બાજુ ફેરવી ફેરવીને એને તળીશું. અત્યારે આપણે તેલ વાપર્યું છે, પણ ઘી અને બટર પણ વાપરી શકીએ, વધારે ટેસ્ટી થાય છે. ઓકે, બંને બાજુથી બદામી કરીશું. હા, અને તેલ જે લીધું હોય થોડુંક એની કિનાર સુધી આવે એટલું લઈએ ને, તો ધાર પણ એની સાઇડ્સ એ પણ સરસ થાય. ઓકે, ટીકી થઈ ગઈ છે એને કાઢી લઈશું આપણે. ટીકી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની શેલો ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે રગડો બનાવીશું, મકાઈનો રગડો. ડિફરન્ટ, મકાઈના રગડા માટે મકાઈ લીધા છે, જેને કુકરમાં બાફી લીધા છે. ઓકે, અને એમાંથી થોડાક 3-4 ચમચી, મકાઈનો રગડો થીક નથી થતો, બરાબર, જે સામાન્ય રગડો થતો હોય, એટલે આપણે થોડા મકાઈને ક્રશ પણ કરી લીધા છે. અને એ સિવાયની સાથે બધા રૂટીન મસાલા લીધેલા છે. તેલ લઈશું, 1-1.5 ચમચી જેટલું તેલ લઈશું, વધારે તેલની જરૂર નથી પડતી. ઓકે, જીરું છે, 1 ચમચી જીરું લઈએ છે, જેને સહેજ હાથથી મસળી કાઢીશું એટલે એની ફ્લેવર સરસ આવે. અચ્છા, જીરું થઈ ગયું છે, હવે એમાં થોડી હળદર નાખીશું અને મકાઈ વઘારી દઈશું. ટમેટો પ્યુરી છે એ લગભગ આપણે 3-1 ચમચી લઈશું. ઓકે, આપણે મકાઈ કેટલા લીધા છે? મકાઈ આપણે લગભગ 200 ગ્રામ દાણા લીધા છે. અચ્છા, હવે એમાં બાફેલા અને ક્રશ કરેલા જે મકાઈ આપણે જુદા કાઢ્યા હતા એ પણ લઈ લઈશું. ઓકે, એ લગભગ આપણે કેટલા લઈએ છીએ? એ લગભગ 1/2 કપ આપણે લીધા છે. અચ્છા, આનાથી બાઇન્ડિંગ આવશે. સરસ, થોડું પાણી નાખીશું. યસ, સ્વાદ પ્રમાણે મીઠું. યસ, 1/2 ચમચી ધાણા જીરું. યસ, અને લગભગ 1 ચમચી લાલ મરચું. ઓકે, લગભગ 1/2 ચમચી સંચળ નાખીશું. અચ્છા, સંચળ, સંચળ એટલે ચાટમાં જ્યારે સંચળ નાખીએ ત્યારે એનો સ્વાદ બહુ સરસ આવતો હોય, બહુ મસ્ત લાગે. આ છોલે મસાલા છે. હા, છોલે મસાલો આપણે 1/2 ચમચી નાખીશું. ઓકે, એકદમ ડિફરન્ટ ફ્લેવર. હા, ડિફરન્ટ છે, અને આ એટલો ફ્લેવરફુલ રગડો છે એટલે પેટીસ આપણે પ્રમાણમાં માઇલ્ડ ને એવી રાખી છે. પ્લેન છે, પ્લેન છે, રાઈટ. 1/2 ચમચી ચાટ મસાલો. ઓકે, મિક્સ કરીશું બધું. યસ, થોડુંક બીજું પાણી નાખીશું. ઓકે, આપણે જે નોર્મલ રગડો હોય છે વટાણાનો એવો જ રાખવાનો છે? હા, એવો જ. અચ્છા, અને જેમ મેં કહ્યું કે એમાં થિકનેસ નથી આવતી એટલે આપણે 1 બટેકું પણ મેશ કરીને એમાં નાખી દઈશું. અચ્છા, રગડો 5-1 મિનિટ હવે ઉકળવા દેશો એટલે રેડી થઈ જશે. ઓકે, મસ્ત સુગંધ આવે છે આ રગડાની. હવે સર્વ કરીએ. હવે એને એસેમ્બલ કરી લઈએ, બધું ગોઠવણી કરીએ. હા, ઇવન આ રગડો આ બનાવ્યો હોય તો આની સાથે કુલચા હોય તો એક રોટી સબ્જીની જેમ પણ એને ખાઈ શકાય. હું એ જ કહી રહી કે ટિક્કી ના બનાવો ને તો એઝ અ કરી પણ તમે એને સર્વ કરી શકાય છે. યસ, ડુંગળી ભભરાવીશું એની ઉપર, થોડાક ટમેટા, સેવ, દાડમ, યસ,
બીટ છે. કોથમીર, તો તૈયાર છે મિતલ આલુ ટિક્કી અને એની સાથે આપણે સર્વ કરીએ છીએ મકાઈનો રગડો. આલુ ટિક્કી અને મકાઈનો રગડો બનાવવા માટે જોઈશે. આલુ ટિક્કી બનાવવા માટે બાફેલા બટાકા 200 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, સૂકી બ્રેડનો ભૂક્કો 2-3 ચમચી, તેલ શેકવા માટે. મકાઈનો રગડો બનાવવા માટે જોઈશે તેલ 1-2 ચમચી, જીરું 1 ચમચી, હળદર 1 ચમચી, બાફેલા મકાઈના દાણા 200 ગ્રામ, ટમેટો પ્યોરી 3 ચમચી, બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા 1/2 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, સંચળ 1/2 ચમચી, છોલે મસાલો 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, બાફેલા બટાકા 1 નંગ. એસેમ્બલિંગ માટે જોઈશે સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, સેવ, દાડમ, છીણેલું બીટ અને કોથમીર. સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી, ગળી ચટણી અને લસણની ચટણી. આલુ ટિક્કી અને મકાઈનો રગડો બનાવવાની રીત. આલુ ટિક્કી બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને સ્મેશ કરી લો. હવે તેમાં મીઠું, હળદર અને સૂકી બ્રેડનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી લો. હવે તેને ટિક્કી વાળી તેને સૂકી બ્રેડના ભૂક્કામાં રગદોળી તેને પેનમાં તેલ ઉમેરી ટિક્કીને બંને બાજુથી બદામી રંગની શેકી લો. હવે મકાઈનો રગડો બનાવવા માટે એક પેનમાં તેલ, જીરું, હળદર, બાફેલા મકાઈના દાણા, ટમેટો પ્યોરી, બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા, પાણી, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, સંચળ, છોલે મસાલો, ચાટ મસાલો અને બાફેલો બટાકો ઉમેરી રગડાને ઉકાળી લો. રગડો સરસ ઉકળી જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ તેના ઉપર ટિક્કી મૂકી તેના ઉપર ડુંગળી, ટામેટા, સેવ, દાડમ, બીટ અને કોથમીરથી એસેમ્બલ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલુ ટિક્કી અને મકાઈનો રગડો. રસોઈ શોની લોકચાના તો ઘણી બધી છે એ તો તમને પણ ખબર છે, એટલે દરરોજ અમને ઘણા બધા ઈમેલ્સ અને લેટર્સ પણ મળતા હોય છે અહીંયા આ રસોડે આવવા માટે અને તમારી રેસીપી બતાવવા માટે. તો આજે એવો જ એક સરસ મજાનો પત્ર આવ્યો છે. પત્ર આવ્યો છે શીતલ ભટ્ટનો. તેઓ કહે છે કે રસોઈ શો તે ઘણા વર્ષોથી જોવે છે અને તેમની ખૂબ જ ઈચ્છા છે આ રસોડે એકવાર આવવાની અને તેમની રેસીપીઝ બતાવવાની. અચ્છા, તો ચાલો તમારી ઈચ્છા આજે જ પૂરી કરી દઈએ. મળીએ અમદાવાદથી ખાસ મહેમાન શીતલ ભટ્ટને. આવો આવો શીતલબેન, સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ. કેવી રીતે આવ્યા તમે? અત્યારે તો હું ઓટોમાં જ આવી છું એક્ચ્યુઅલી. હા, પણ તમે વ્હીકલ તો ચલાવો છો ને? હા, હું વ્હીકલ ચલાવું છું. કેટલા વર્ષોથી? હું એક્ચ્યુઅલી 11 વર્ષથી વ્હીકલ ચલાવું છું. ઓહો, ઓકે. તમારી જર્ની વિશે વાત કરીએ તો તમારી સ્કૂલ, તમારી કોલેજ કઈ રીતે તમે બધું કર્યું? એકચ્યુઅલી એ વખતે તો વ્હીકલનો એટલો સ્કોપ હતો નહીં કે મમ્મી પપ્પા પરચેસ પણ કરી આપે. એ વખતે ઓટોમાં મમ્મી પપ્પાએ સ્ટ્રગલ કરીને કોલેજ સ્કૂલ કમ્પ્લીટ તો કરાયું છે. અચ્છા, તમે શું ભણ્યા છો? મેં બીએ સાયકોલોજીમાં કર્યું છે અને હા, અને લેંગ્વેજીસ શીખી છે. શું વાત છે, અરે વાહ. અને અત્યારે શું કરો છો તમે? અત્યારે એક્ચ્યુઅલી મેં જોબ 2 વર્ષથી છોડી છે જોબ. અચ્છા, શા માટે? મારી બેબી 1 યર ની થઈ ગઈ છે. તો અત્યારે તો ઘણું બધું કામ રહેતું હશે. અરે હા, રોજ સવારે ઉઠીને સીધું કિચનમાં જ જવાનું હોય છે બેબી સવારે. આખો દિવસ એમાં જ જતો રહે ને? એક્ચ્યુઅલી રાઈટ રાઈટ. હા, તો એના માટે શું ખાસ બનાવો છો તમે? એના માટે તો સવારનું ફૂડ છે શીરો. શીરો? હા. અચ્છા, રોજ સવારે શીરો? રોજ સવારે શીરો, કોઈ દિવસ અલગ થઈ જાય તો કોઈ દિવસ શીરો, તો કમ્પલસરી છે જ એનો. અચ્છા, અને એને ભાવે છે શીરો? હા, એને ભાવે છે, એને સ્વીટ ભાવે છે. અચ્છા, શું નામ છે? દિત્યા નામ છે. ઓ વાવ, વોટ અ બ્યુટીફુલ નેમ. શું નામ, શું અર્થ થાય એનો? દિત્યા મતલબ લક્ષ્મી નું બીજું નામ છે દિત્યા. આજે આ રસોડે શું લઈને આવ્યા છો? આજે આ રસોડે હું હરાભરા કબાબ બનાવવાની છું. અચ્છા,
અને હરાભરા કબાબ કોને ભાવે છે? હરાભરા કબાબ મારા હસબન્ડ ને ભાવે છે, મને ભાવે છે. અચ્છા, ઓકે, શરૂ કરીએ આપણે. હા, આપણે બે મોટી ચમચી તેલ લઈશું. બરાબર. થોડું ગરમ થાય એટલે એમાં જીરું નાખવાનું છે. બરાબર. તો રસોઈનો શોખ ક્યારથી છે? મને ખાવાનો શોખ છે એક્ચ્યુઅલી વધારે, એટલે રસોઈનો બહુ જ શોખ છે મને. અચ્છા, ઓકે. અને શું શું ભાવે છે તમને? મને એક્ચ્યુઅલી હેલ્ધી ફૂડ બહુ ભાવે છે. અચ્છા, એટલે શાકભાજી. શાકભાજી, ગ્રીન શાકભાજી. અચ્છા, ઓકે. આપણે એક નાની ચમચી જીરું લઈશું. જીરું બરાબર સાંતે છે એટલે 4-5 કળી આપણે લસણના ટુકડા નાખીશું એમાં. ઓકે. અચ્છા, આખું લસણ જ લેવાનું? હા. અને આદુ? અને આદુ. હા, એથી 3 લીલા મરચાંના ટુકડા લઈશું આપણે. ઓકે. તમને તીખું ભાવે? હા, તીખું જ ભાવે છે. અચ્છા, ઓકે. બરાબર સાંતરી દેવાનું છે આને પહેલા. બરાબર છે. હવે આપણે વટાણા એડ કરીશું, અડધો કપ જેટલા. બરાબર. કાચા જ લીધા છે? હા, કાચા જ લીધા છે વટાણા. ઓકે. 1 કપ કેપ્સિકમ. હા. અને થોડી ફણસી. ઓકે. અડધો બાઉ જેટલી ફણસી એડ કરીશું આપણે. બરાબર છે. બરાબર મિક્સ કરી લેવાનું છે એમાં. ઓકે. એકદમ ચડી નથી દેવાના, થોડા અધકચરા રહે એવી રીતે રાખવાના છે એને. ઓકે, બરાબર. હા, લગભગ 5 મિનિટ સુધી એને ચડવા દેવાના છે. હા. તો દરરોજની રસોઈમાં તમને હેલ્પ કરવા માટે કોઈ ખરું? હેલ્પ કરવા માટે તો એકચ્યુઅલી કોઈ છે નહીં. હેલ્પની તો જરૂર છે, બેબી નાની છે, પણ હેલ્પ કરવા માટે કોઈ છે નહીં એકચ્યુઅલીમાં. પણ લગ્ન પહેલા મમ્મી તો ઘણી બધી હેલ્પ કરતા હશે ને? હા, લગ્ન પહેલા એકચ્યુઅલી રસોઈમાં મમ્મી જ કરતા હતા. અચ્છા, ઓકે. એટલે ખાસ કરીને બધું મમ્મી પાસેથી જ શીખ્યા હોય ને? હા. મારી સિસ્ટર છે મોટી, એકચ્યુઅલી બહુ શોખીન છે રસોઈની, એની પાસેથી એકચ્યુઅલી શીખી છું બધું. અચ્છા. શાક બધા ચડી ગયા છે. હા, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અચ્છા, ઓકે. હા, હવે આ ઠંડુ થવા દઈશું. બધું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈશું. ઓકે. ક્રશ કરવાનું છે હવે. એકદમ ક્રશ નથી કરવાનું એને, લિક્વિડ જેવું નથી કરવાનું, થોડું. હા, એકવાર જોઈ લઈશું આપણે. ક્રશ થઈ ગયું છે. થઈ ગયું છે. હવે આપણે એમાં પાલક પણ ક્રશ કરવાની છે. પાલક બાફેલી લીધી છે મેં, પાલક એડ કરીશું આપણે. બરાબર. અને કેટલી લીધી છે? મેં પાલક લીધી છે 1/2 જોડી લીધી છે મેં પાલક. ઓકે. તો એને મેં બાફી લીધી છે, એમાંથી પાણી બિલકુલ નીકાળી દીધું છે મેં પાણીને. પાણીનો ભાગ બિલકુલ નહીં જોઈએ. ઓકે. હવે આ બધું ભેગું થઈને ફરી ક્રશ કરશું આપણે. થઈ ગયું છે ક્રશ. ઓકે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે ક્રશ થઈ ગયું છે, આપણે એમાં છીણેલા બટેકા એડ કરશું. બાફીને, હા, બાફેલા બટેકા આપણે એમાં એડ કરશું. બાફેલા બટાકા કેટલા? મેં 2 બટેકા લીધા છે. હા. હવે આપણે આમાં છે ને પનીર એડ કરવાનું છે. અચ્છા. હા, 1 કપ જેટલું પનીર એડ કરશું આપણે. બરાબર. અને છીણેલું છે? છીણેલું પનીર છે. હા. ઓકે.
હવે આપણે બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે. અચ્છા હા, અડધો કપ જેટલા જ કરવાના છે બ્રેડ ક્રમ્સ. બરાબર. હવે આપણે અંદર કોર્નફ્લોર 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે. અચ્છા, બાઇન્ડિંગ માટે. હા, બાઇન્ડિંગ માટે. ઓકે, ક્રિસ્પીનેસ માટે પણ છે. હા, એમાં થોડું આપણે ધાણા એડ કરશું. હા, પુદીનો એડ કરશું. અચ્છા. હા, મેં મિક્સ રાખ્યું છે, પુદીનો અને ધાણા બંને મેં મિક્સ કરી લીધા છે. ઓકે, ફાઇન. હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું આમાં. ઓકે. હા, અડધી ચમચી હળદર. બરાબર. અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે અંદર. અચ્છા, આપણે લીલું મરચું નાખેલું છે, લાલ મરચું ઓછું નાખવું પડશે એને. ઓકે. હા, ધાણા નાખેલા છે, ધાણાનો પાવડર પણ આપણે એડ કરી દઈશું. ઓકે. અને મીઠું જરૂર પ્રમાણે નાખવાનું છે, અડધી ચમચી જરૂર પ્રમાણે, અડધી ચમચી ઓકે છે. અચ્છા. બધું થઈ ગયું છે, હવે આપણે આને મિક્સ કરી લઈશું. ઓકે, બધું મિક્સ થઈ ગયું છે. હા, હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે. હા, આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હા હા, હવે આપણે કબાબ બનાવીશું. ઓકે. આ કબાબ બનાવ્યા છે આપણે, એની અંદર આપણે કાજુ પણ મૂકી શકીએ છીએ. હા, આપણે કાજુ. હા, ઓકે, લુક ચેન્જ થઈ જશે કાજુ મૂકવાથી. અને બાર જેવું જ લાગે ને. હા, બાર જેવું લાગશે. ઓકે, તો આ રીતે બીજું શું શું નવું બનાવો છો તમે? ગ્રીન સબ્જી યુઝ કરું છું વધારે, તો એના માટે મારે છે ને પાલક વધારે યુઝ થાય છે. ઓ, અચ્છા. ઓકે, તો પાલકની દાળ, પાલકના પરોઠા, પાલકની પૂરી, પાલકની કઢી. વાહ વાહ વાહ. કબાબ વળી ગયા છે હવે. યસ, હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે કબાબને તેલમાં ફ્રાય કરવા માટે મૂકી દઈશું. બરાબર. અને કેવા થશે આ કબાબ? કબાબ થોડા પિંક કલર જેવા થશે, થોડા બ્રાઉન થશે કબાબ. અચ્છા. હા, થોડા ક્રિસ્પીનેસ લાવવા માટે થોડા કરવા પડશે, શેકવા પડશે. ઓકે, ફાઇન. હવે આપણે બેને ચારેય કબાબને આપણે પલટાવી દઈશું. હા, જોઈ શકીએ છીએ કે આપણી ક્રિસ્પીનેસ કેટલી આવી ગઈ છે. હા હા, એકદમ સરસ થઈ ગયા છે. હા, હવે આ થઈ ગયું છે, આપણે આને પ્લેટમાં મૂકી દઈશું. હા, ઓકે. હવે આપણે એને સર્વ કરીએ. બરાબર. હવે તૈયાર છે હરાભરા કબાબ. સર્વ કર્યા છે પુદીનાની ચટણી અને મસાલા દહીં સાથે. ઓકે. હરાભરા કબાબ બનાવવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, જીરું 1 ચમચી, લસણની કળી 4-5 નંગ, આદું 1 ટુકડો, લીલા મરચા 2-3 નંગ, વટાણા 1/2 કપ, સમારેલા કેપ્સિકમ 1 કપ, સમારેલી ફણસી 1/2 કપ, બાફેલી પાલક 1 કપ, બાફેલા બટાકા 2 નંગ, છીણેલું પનીર 1 કપ, સૂકી બ્રેડનો ભૂક્કો 2-3 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, સમારેલો ફુદીનો અને કોથમીર 2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, કાજુ જરૂર મુજબ. સર્વિંગ માટે જોઈશે કોથમીર ફુદીનાની ચટણી અને મસાલા દહીં. હરાભરા કબાબ બનાવવાની રીત. શાક સાતળવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું ઉમેરી આદુ અને લસણ ઉમેરી સાતળી લો. હવે તેમાં લીલા મરચા, વટાણા, કેપ્સિકમ અને ફણસી ઉમેરી તેને પણ સાતળી લો. શાક સંતળાઈ જાય એટલે તેને ઠંડુ કરી લો. હવે આ શાકના મિશ્રણને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલી પાલક ઉમેરી ક્રશ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં બાફેલા બટાકા, છીણેલું પનીર, સૂકી બ્રેડનો ભૂક્કો, કોર્નફ્લોર, ફુદીનો અને કોથમીર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.
હવે આ મિશ્રણમાંથી કબાબ વાળી લો. કબાબ ઉપર કાજુ લગાવી તેને ગરમ કરેલા તેલમાં બંને બાજુથી બદામી રંગના શેકી લો. કબાબ શેકાઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ પુદીનાની ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે હરાભરા કબાબ. તો હવે શેનું શાક બનવાનું છે? અળવીના પાનનું શાક બનાવવાનું છે આપણે. યસ, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે. બરાબર. હા, અને આ રેસીપી સ્પેશિયલી મારી બહેનની રેસીપી છે. અચ્છા, હા, ઓકે. હા, હવે આપણે એને સવારીશું. હા, સમારવા માટે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એના જે પાછળ નસ છે ને, એને રગ કહેવાય છે, એ નીકાળી દેવાની છે. હવે આ નસ નીકળી ગઈ છે. હવે આપણે આને સમારી લઈશું. અચ્છા, ઓકે. સમારવા માટે આપણે એને રોલ કરી લીધો છે. હા, હવે એને, અચ્છા, ઓકે. હા, રફલી ચોપ જ કરવાનું. રફલી ચોપ કરવાનું છે. બહુ એને લાંબા ટુકડા નથી કરવાના. હા હા, ઓકે. તો તમારા ઘરમાં રેગ્યુલર પણ આ શાક બને છે? હા, વીકમાં એક વખત તો બને જ છે આ શાક. અચ્છા, ઓકે. હા, આ બધા પાન મેં આવી રીતે સમારીને કટ કરી લીધા છે. હવે આપણે વઘાર કરવા માટે તેલ લઈશું. બરાબર. તેલ થોડું વધારે જોઈશે. આપણે તેલથી જ એને ચડવાનું છે. ઓકે. હા, આમાં બિલકુલ પાણી યુઝ નથી કરવાનું. અચ્છા, ઓકે. એટલા માટે 4-5 ચમચી આપણે તેલ જોઈશે. અચ્છા. હા, તેલ ગરમ થવા દેસુ આપણે. બરાબર. એક્ચ્યુઅલી મમ્મી ના ઘરે તો તૈયાર ખાવાનું મળતું જ હતું મને. મેરેજ પછી નવી વાનગી બધી જ મારી સિસ્ટરે શીખવાડી છે મને. અચ્છા, ઓકે. એકચ્યુઅલી મારે છે ને બાય બોનથી આ પ્રોબ્લેમ છે પગમાં. મારી સિસ્ટર, મારો ભાઈ, મારા મમ્મી પપ્પા ફૂલ સપોર્ટ, આજની ડેટમાં પણ ફૂલ સપોર્ટ છે મને. અરે વાહ, એટલે તો હું અહીંયા આવી શકી છું. બિલકુલ સાચી વાત છે. મારી બેબી એકચ્યુઅલી દિત્યા છે. મારી સિસ્ટર સંભાળે છે અત્યારે ઘરે. અરે બાપ, બહુ જ સરસ કહેવાય. મતલબ દરેક વસ્તુ મારે તમને ફૂલ સપોર્ટ છે. આ 4 જણનો સપોર્ટ ફૂલ સપોર્ટ છે. આંખ બંધ કરીને સપોર્ટ કરે છે મને. એજ એટલે ફેમિલી એનું જ નામ છે ને. બસ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1/2 ચમચી રાઈ નાખીશું. ઓકે. 1/2 ચમચી જીરું. રાઈ અને જીરું સાંતળી લીધા છે આપણે. હવે અંદર આદુ અને લસણની પેસ્ટ આમાં આપણે નાખી છે. બરાબર. અને કેટલી છે? 1 ચમચી જેટલી છે આદુ અને લસણની પેસ્ટ. બરાબર, સાંતળી લેવાની છે આપણે આને. યસ. ગેસ ધીમો રાખવાનો છે આપણે. હા, સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં હળદર એડ કરીશું 1/2 ચમચી. અચ્છા, ઓકે. 1/2 ચમચી હળદર એડ થઈ ગઈ છે. હવે આપણે અળવીના પાન સમારેલા નાખી દઈશું. ઓકે. અને અત્યારે આપણે કેટલા પાન લીધા છે? મેં 7-8 પાન લીધા છે. અચ્છા, તો પાન દેખાય વધારે પણ જ્યારે શાક બને ત્યારે એકદમ ઓછો થઈ જાય છે. હા, યસ. હવે આમાં મીઠું એડ કરવાનું છે. હા, જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું આપણે. મેં 1/2 ચમચી મીઠું એડ કર્યું છે. હા, આની સાથે આપણે બીજી કોઈ ભાજી મિક્સ કરી શકીએ કે અળવીના પાન જ સારા લાગે? અળવીના પાન ચણાના લોટ સાથે આપણે જેમ પાતરા બનાવી છે ને, હા હા હા, ટેસ્ટ એ આવશે. ઓકે, રાઈટ. હા, મેં બરાબર હલાઈ દીધું છે. હા, હવે આપણે એમાં ગોળ એડ કરીશું. પહેલા 1 ચમચી જેટલો ગોળ છે. હા, એ ગોળ એડ કરી લઈશું. હા, થોડું લીંબુ એડ કરી લઈશું. ઓકે. એને બરાબર મિક્સ કરી લઈશું. અળવીના પાન ચડતા બિલકુલ ટાઈમ નહીં લાગે. હા, જરાય નહીં. હા,
આપણે આની સાથે સાથે 2 ચમચી ચણાનો લોટ એડ કરી લઈશું. બરાબર છે. હા ઓકે. આપણે આમાં ચણાનો લોટ એડ કરી લીધો છે 2 ચમચી. હા હવે આમાં થાળી ઢાંકી લઈશું. હા એની ઉપર થોડું પાણી રેડી દઈશું. અચ્છા પાણીની જે વરાળ આવશે એનાથી ચડશે. ઓકે હા અચ્છા બસ આટલું પાણી આપણે એડ કરી લઈશું. બરાબર એટલે લોટ અને પાન સરસ ચડી જશે. સરસ ચડી જશે. ઓકે સરસ સુગંધ આવે છે. હા હવે સર્વ કરીએ. હા હવે સર્વ કરીશું આપણે. રાઈટ હવે આપણે ડેકોરેશન માટે કાજુ મૂકી દઈશું. અચ્છા ઓકે તૈયાર છે હવે અડવીના પાનનું શાક. હા અળવીના પાનનું શાક બનાવવા માટે જોઈશે તેલ 4-5 ચમચી, રાઈ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, હળદર 1/2 ચમચી, સમારેલા અળવીના પાન 8-10 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ચણાનો લોટ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કાજુના ટુકડા. અળવીના પાનનું શાક બનાવવાની રીત: એક કડાઈમાં તેલ ઉમેરી તેમાં રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટને સાંતળી લો. હવે તેમાં હળદર અને અળવીના પાન ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી ગોળ અને લીંબુનો રસ તેમજ ચણાનો લોટ ઉમેરી તેના પર થાળી મૂકી પાણી રેડી શાકને 3-4 મિનિટ માટે ચડવા દો. શાક કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુના ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે અળવીના પાનનું શાક.